સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા ગણેશ મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા। ધર્મનગરી સુરતમાં ધાર્મિક કાર્યો ખૂબ ધામધૂમપૂર્વક કરાય છે। ત્યારે પાલનપુર પાટિયા ખાતે આવેલા ગણેશ મંદિર ખાતે ગણપતિ જન્મોત્સવની ઉજવણી કરાઈ, જેને લઈને વહેલી સવારથી હજારો ભક્તો દાદાના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા। ગણેશના સાનિધ્યમાં ગણેશ યજ્ઞ બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરાયું। તમામ કાર્યક્રમોની પૂર્ણાહુતિ બપોરે થશે તેમ પણ જાણવા મળ્યું હતું। મહાકાય સૂર્ય કોટે સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા। બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય। આજે ગણપતિ જન્મ મહોત્સવ છે, એ નિમિત્તે ગણેશ મંદિર પાલનપુર પાટિયા સાનિધ્ય ગણપતિના સાનિધ્યમાં આજ ગણેશ યાગ રાખવામાં આવેલ છે। સવારે ગણપતિ દાદાની પર અભિષેક થયો છે અને અત્યારે પ્રસાદનું પણ આયોજન છે અને સાંજે 3-1 વાગે પૂર્ણાહુતિ રાખેલી છે। આજે કેટલા હરિભક્તો દાદાના દર્શન કરવા માટે પધારતા રહ્યા છે? અત્યાર સવારથી અત્યાર સુધીમાં સવારે 4 વાગે મંદિર ખુલી જાય છે, 5 વાગે ભગવાનનું દ્વાર ખુલી જાય છે, એના પછી અત્યાર સુધીમાં કમસે કમ 15-20 હજાર માણસ આવીને ગયા છે અને હજુ પણ પબ્લિક ચાલુ છે। આજના દિવસનું શું ખાસ મહત્વ છે? આજે ગણપતિનો જન્મ થયો હતો, આજને દિવસે મેઇન ગણપતિ જે આપણે કહીએ, ગણપતિ 74 દાડે તો આપણે બીજા ગણપતિની પૂજા કરીએ, પણ આજે એમનો ખાસ જન્મ જે જન્મ કહેવાય મહોત્સવ, એ આજે ગણપતિનો જન્મ મહાસુદ 74 દિવસે એમનો જન્મ થયેલો છે। હિન્દુ ધર્મમાં ગણેશજીની આગવું મહત્વ છે, શું કહેશો આ બાબતે? ગણપતિનું આગવું મહત્વ છે કે ગણપતિ દુંડાલા દુઃખ ભંજનાર સદા ઉજાલા મેષ, ગણપતિ બધા વિઘ્નોના દૂર કરવાવાળા છે અને સુખ કરતા છે અને દુઃખ હરતા છે। ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિ વિદ્યાવંતમ યશવંતમ લક્ષ્મીવંતમ જન્મ કરું, મનુષ્ય જો ગણપતિ જે વ્યક્તિ ગણપતિની સેવા કરે છે એ ગણપતિ એમને વિદ્યાવાન બનાવે છે, સંપત્તિવાન બનાવે છે, સંતતિવાન બનાવે છે, લક્ષ્મણી પાન બનાવે છે અને ગણપતિ દરેકના જીવનમાં દુઃખ આવતા એ બધા દૂર કરે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।